ધોરણ ચાર વિષય ગુજરાતી કાવ્ય બે ઠંડી કાવ્ય છે તે આપણે આગળના સમજ્યા હવે કાવ્યનું સ્વાધ્યાય જોઈ શું પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો તેમાં પેલું છે પ્રશ્ન પેલો આપ્યો છે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે તો જવાબ લખવાનું ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે બીજો પ્રશ્ન છે ટમેટું બંડી પહેરવવા કોને કહે છે તો જવાબ લખવાનું ટમેટું બંડી માસીને કહે છે છે ત્રીજો પ્રશ્ન ગમે છે જવાબ લખવાનો ટમેટાની ડાળ પર અડકો દડકો રમવા મળતું હતું અને સવારનો તડકો ઉફ હતો તેથી તેને ઝાડ પર ગમે છે પ્રશ્ન નંબર આપ્યો છે ચાર ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો તો જવાબ લખવાનો ફ્રીજનો દરવાજો ધારી લેવા માટે ખુલ્યો પ્રશ્ન પાંચ આપ્યો છે ટમેટો ખુશ કેમ થયું તેનો જવાબ લખવાનું ટમેટો સૂરજને જોઈને ખુશ થયું પછી પ્રશ્ન નંબર બે નીચેના દરેક શબ્દના બબે વાક્ય લખો છે નીચે શબ્દ આપ્યા છે એ શબ્દ એક શબ્દના બબે વાક્ય બનાવવાના છે એમાં ઉદાહરણ એ પૂછે ફ્રીજ ફ્રીજમાં પહેલું વાક્ય બનાવ્યું છે ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે અને બીજું છે ફ્રીજ રસોડામાં હોય છે તે રીતે વાક્ય બનાવવાના છે એમાં પેલું આપ્યું છે વાસી તો એનું પહેલું વાક્ય બનાવું વાસી ખોરાક ખાશો નહીં અને બીજું વાસી ખોરાક ખાવાથી માંદા પડાય પછી એ રે બીજું આપ્યું છે ઠંડી તો એનું વાક્ય બનાવું શિયાળામાં ઠંડી પડે છે બીજું વાક્ય બનાવવાનું ઠંડીમાં ગરમ કપડા પહેરાય છે ચાર કરીને પૂછે સૂરજ તો એનું પહેલું વાક્ય લખવાનું સૂરજ સવારે ઉગે છે અને બીજું સૂરજ આપણને પ્રકાશ આપે છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો નીચે શબ્દ આપ્યા છે બ બે શબ્દ આપ્યા છે બે શબ્દ પરથી એક જ વાક્ય બનાવવાનું છે ઉદાહરણ ઉદાહરણ આપ્યું છે ટમેટું અને પંખો એનું વાક્ય છે પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે તે રીતે વાક્ય બનાવવાનું છે તેમાં પહેલા શબ્દ આપ્યો છે મોબાઈલ અને બોલપેન એનું વાક્ય બનાવવાનું મેં તમારો મોબાઈલ નંબર પેનથી લખ્યો છે બીજો શબ્દ દૂધી અને ચોપડી એનું વાક્ય બનાવું આ ચોપડીમાં દૂધી વિશે માહિતી છે પછી ત્રીજો શબ્દ છે તડકો અને બરફ તો એનું વાક્ય લખવાનું તડકામાં બરફ પીગળી જાય છે